ज्योति ग्राम, सुरक्षा प्रगति समृद्धि गामे गाम। ग्राम जगत ने फायदो, ग्राम जनों नु जीवन स्तर सुधर्यू अने शहर भणी स्थलांतर ने बदले गाम मा पुनरागमन वध्यू। 24 कलाक विजली प्राप्त थवाथी ग्राम जीवन स्तर शहर समकक्ष बन्यू छे। विजली थी चालता आधुनिक साधनों उपकरणों नो उपयोग व्यापक बन्यो छे। अगाउ वीजली ना अभावे वीजलिक उपकरणों राखवा शक्य ज नहोता। आजे घर घर मा टीवी सेट, रेफ्रिजरेटर जेवा आधुनिक उपकरणों जोवा मळे छे। पहलो फायदो तो ये थयो कि अमारी पासे बधा साधनो हतो, टीवी हतु, फ्रीज हतु, घर घंटी हती, वोटर पंप हतो, पण 7 कलाक लाइट मळती ए बधा बिन उपयोगी थई जतो। જ્યારે આજે 24 કલાકની જે લાઇટ મળી એમાં સાધનોનો અમારી અનુકૂળતા અમે ઉપયોગ કરી શકીએ છીએ। રસોઈમાં કંઈક લાઇટની જરૂર હોય છે, જ્યારે મિક્સર ચાલુ કરવું હોય, ફ્રીજ ચાલુ હોય, એમાં ઠંડા પીણા હોય છે, ફ્રૂટ હોય છે, એ બધા બગડી નથી જતા, એના લીધે ફ્રીજનો ઉપયોગ સારી રીતે કરી શકીએ। લાઇટ ના હોય તો પાણી ના મળે, બહારથી કૂવામાંથી ખેંચીને લાવવું પડતું હતું, અને અત્યારે તો શું લાઇટ 24 કલાક છે એટલે પાણી 2-3 વખત આવે છે। खेडूत मित्रों ने फायदो, ज्योति ग्राम योजना ग्राम जगत ना सर्वांगी विकास नी योजना छे। आ योजना अंतर्गत तथा घर वपराश माटे अलग अलग ट्रांसफॉर्मर्स गोठववामां आव्या छे। आथी महामूली वीजळी नो दुर्व्यय आपोआप अटकी गयो छे। सिंचाई योग्य वीजळी मां नियमितता आववाथी खेडूत मित्रों ना जीवन स्तर मां सुधार आव्यो छे। ખેતરમાં સમય બચવાથી તેમને માટે અન્ય વિવિધ કાર્યો શક્ય બન્યા છે। ખેતીવાડીમાં એથી વિશેષ ફાયદા એ છે કે જે લોડિંગ થતું હતું, ગામડા જોડાયેલા હતા, જેને કારણે ગામડાની અંદર પાવર વપરાતો હતો, મીટર મોટર ઉપાડવામાં મોટી તકલીફ હતી, જેને કારણે મોટર ન ઉપડે પાસખેડૂની મોટર બંધ પડી જતી હતી, ફોલ્ટ થતા હતા, લોડિંગના કારણે જમ્પરો બળી જતા હતા, ટીસીઓ બળી જતા હતા। એ આજે જ્યોતિ ગામ અલગ થવાને કારણે ટીસીઓ બળતા નથી, જેને કારણે લોડિંગ નથી આવતું, હરેક ખેડૂતને વ્યવસ્થિત રીતે પાણી 8 કલાક મળી રહેશે, ખેડૂતને સતત લાઇટ મળતી રહેશે 8 કલાક, એને કારણે ખેડૂત વ્યવસ્થિત રીતે પાકને પાણી પાતો રહેશે। અને બીજું કે જે ખેતીવાડીને લાઇટ મળે એને કારણે આજે ખેડૂત સંતોષ છે આ સરકારથી। યુવા જગતને ફાયદો, 24 કલાક વીજળી મળવાથી ગુજરાતના બાળકો અને યુવાનોને ગામમાં જ અભ્યાસની નવી તકો સાંપડી છે। આજે વિજ્ઞાન માત્ર પુસ્તકમાંથી વાંચવાનો વિષય નથી રહ્યો, હવે ગામની શાળાઓમાં વીજળી હોવાથી પ્રાયોગિક તાલીમ પણ ઉપલબ્ધ છે। એટલું જ નહીં, ગામનો વિદ્યાર્થી હવે વધુ કલાકો અભ્યાસ પાછળ ફાળવી શકે છે, જેથી શિક્ષણ સ્તર પણ ઊંચું આવ્યું છે। તાજેતરમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના પરિણામો તેના સૂચક છે। પહેલા ગામના યુવાનો અભ્યાસ પછી વીજળીના અભાવે ગામમાં વ્યવસાય કરતા કચવાટ અનુભવતા, પણ હવે પોતાના જ ગામમાં કામકાજ કરી શકે છે। પહેલા જ્યારે અમારા ત્યાં પૂરેપૂરી લાઇટ 24 કલાકની નહોતી, ત્યારે અમારે દાખલા તરીકે દડાવા જવું હોય તો પણ બહાર જવું પડતું, બાળકોનો અભ્યાસ માટે કોઈ સુવિધા નહોતી, એટલે એમને વાંચવામાં તકલીફ પડે, બીજી તકલીફ પડે। હવેથી જ્યોતિર્ગામ યોજના જ્યારથી અમલમાં આવી અને 24 કલાકની અમારા ગામમાં વીજળી મળી, ત્યારથી બાળકોને ભણવામાં તેમજ કોઈ પણ સુવિધા, દાખલા તરીકે કોમ્પ્યુટર જે તે સાથે બેસીને એનો અભ્યાસ કરવો। જ્યોતિગ્રામથી ગામડાઓને વીજળી 24 કલાક ઉપલબ્ધ કરાવી ગામડાઓને ભાગતા સરકારશ્રીએ બચાવી લીધા છે। શહેરમાંથી જે ગ્રામ યુવાને સિટી તરફ જે દોટ મેલી હતી એ આજે ગામમાં રોકાવા પ્રેરિત થયો છે। સાથે સાથે એ પણ હું કહીશ કે આજે ગામડાનો એક વિદ્યાર્થી, ગામડાની કોઈ દીકરી આઈએએસ કે કલેક્ટર બની શકે છે, કારણ કે જેને સ્કૂલમાં ભણાવવામાં આવે છે એ ઘરે આવીને એનું પુનરાવર્તન કરી શકે છે। ગામડાના વિદ્યાર્થીઓ સિટીના વિદ્યાર્થીઓની કોમ્પિટિશનમાં ઉભા રહી શકે છે, માત્ર ને માત્ર રાત્રે 24 કલાક લાઇટ મળવાથી। તંદુરસ્તી અને ગ્રામ આરોગ્યને ફાયદો, અગાઉ ગામના જ યુવાનો તબીબી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ બાદ વીજળીના અભાવે શહેરોને પોતાનું કાર્યક્ષેત્ર બનાવવાનું વિચારતા, પરંતુ હવે ગામના જ સપૂતો અને દીકરીઓ ઉચ્ચ અભ્યાસ બાદ સંપૂર્ણ સુવિધાઓ સહિત પોતાના ગામમાં જ સેવાઓ આપવા પ્રેરાયા છે। એટલું જ નહીં,
મોટા તબીબો પણ હવે વીજળી હોવાથી ગામમાં પ્રેક્ટિસ માટે નચિંત બન્યા છે. ગામે ગામ વીજળી આવવાથી આધુનિક તથા ઝડપી તબીબી સારવાર અને મોટા અનિવાર્ય તબીબી સંસાધનો ઉપલબ્ધ થયા છે અને મહત્વની કહેવાય તેવી તબીબી સારવાર ઘર આંગણે પ્રાપ્ય છે. એટલે હું ડિલિવરી ઘેર જઈને ડિલિવરી કરાવતો હતો. એ વખતે લાઇટો હોય ને દીવડામાં ડિલિવરી થાય એટલે બધું તકલીફો પડી, બધાને આઈવી ઇન્જેક્શન મૂકવાનો તકલીફ પડે. એટલે હું હાથમાં ટોર્ચ લઈને બેટરી લઈને જઈએ, હાથબત્તીથી આઈવી ઇન્જેક્શન મૂકીએ, આ બધી તકલીફો રહેતી. પછી જ્યાંથી જ્યોતિરાવ યોજના ચાલુ થઈ અને 24 કલાક પાવર આવ્યો, અત્યારે મેં કમ્પ્લીટ ડિલિવરી કરાય. રાતે પેશન્ટ આવી એડમિટ કરીએ, કોઈને ગ્લુકોઝના બાટલા ચડાવવાના હોય. જ્યોતિગામી યોજનાએ તમને ઘણી સવલત આપી દીધી. જ્યાં ઘર ત્યાં રોજગાર. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની કર્તવ્ય નિષ્ઠાને પરિણામે વિક્રમ સમયમાં સાકાર થયેલી જ્યોતિગ્રામ યોજનાને પરિણામે ઘર ખેતર છોડીને શહેરમાં જઈ અન્ય વ્યવસાય કરવા મજબૂર થયેલું માનવધન હવે ઘરમાં જ પોતાનો વ્યવસાય કરી શકે છે. અન્ય શહેરોમાં હીરા ઘસવાનું કામ કરતા ઘણા યુવાનો પોતાના ગામમાં પાછા ફરી પોતાના જ ઘરમાં હવે પોતાની ઘંટી ઉપર કામકાજ કરી રહ્યા છે. આ છે વીજળીનો સાચો ચમકાર. સુથારી અને લુહારી કામ કરતા કારીગરોને ઘરે વીજળી મળવાથી તેમનું કાર્ય વધુ ઝડપી બન્યું છે. હવે તેઓ વધુ સમય કામ કરી શકે છે. તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી આવક પણ દિન પ્રતિદિન વધી રહી છે. પહેલા પાવર રાતે આવતો લગભગ 12 એક વાગે આવતો. હવે 12 એક વાગે પાવર આવે એટલે દિવસે જે સાધનોનું કામકાજ હતું એ દિવસે સાધનો તો પાવર હોય ને એટલે કામ પાછું જાય. હવે પાવર આવી ગયા ચેડી તો લગભગ સારું કામ ચાલે, તારું કામકાજ કરી શકાય. રાત્રિ ઉજાગરો કરવો નહીં પડતો બિલકુલ. આ પાવર 24 કલાક થયા ચેડી સારો ફાયદો છે. ગામમાં વીજળીથી ચાલતી ઘંટીઓ ઉપલબ્ધ છે એટલે સવાર સાંજ હાથે દળણા દળતી મહિલાઓ પોતાનો સમય ઘર અને ખેતરના કાર્યોમાં ફાળવી શકે છે. ગ્રામ સુવિધાઓને ફાયદો. ગામોમાં બેન્કિંગ ક્ષેત્ર, પોસ્ટ અને પંચાયતી સ્તરે કમ્પ્યુટર્સનો ઉપયોગ શક્ય બન્યો છે અને વધ્યો છે. હું લગભગ 36 વર્ષથી બેંકમાં નોકરી કર્યો છું અને અત્યાર સુધી અમે ચોપડાઓ ઉપર કામ કરેલું છે. કોમ્પ્યુટર આવ્યા પછી એટલો બધો ફાયદો થયો ને એ ઇલેક્ટ્રિસિટીના લીધે અહીંયા એના લીધે ગ્રાહકનું ભંડોળ ને વધવા માંડ્યું, એમનો બિઝનેસ પણ વધે છે. સાથે સાથે એ લોકો અહીંયા બેંકમાં બહુ ટૂંકા ગાળામાં કામ કરી શકે છે. જ્યારે બેંક શરૂ થઈ ને 10 વર્ષમાં ખાલી 500 ગ્રાહકોની એ સંખ્યા હતી, એની અત્યારે 3000 થઈ ગઈ છે. એ ફક્ત જ્યોતિગ્રામ યોજનાના લીધે જ થયું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારની ઈ ગ્રામ યોજના સાકાર થવામાં પણ જ્યોતિગ્રામ યોજનાનું મહત્વનું યોગદાન છે. ગામે ગામ વીજળી હોવાથી પ્રવાસન ક્ષેત્રને પણ તેનો લાભ મળ્યો છે. ઉપરાંત વીજળી પ્રાપ્તિમાં નિયમિતતા આવવાથી સંપર્કના સંસાધનો જેમ કે એસટીડી, પીસીઓ, મોબાઈલનો વપરાશ પણ વધ્યો છે. સંપર્ક ક્ષેત્રે ગ્રામ જગત સુસજ્જ બન્યું છે. વીજળી આધારિત રોજગારની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જ્યોતિગ્રામ એટલે ગ્રામજનોને પાછો મળેલો આત્મવિશ્વાસ અને જ્યોતિગ્રામ એટલે સ્વપ્નોનું, પરિકથાનું ખરી કથામાં પરિવર્તન. એટલે જ તો કહેવાય છે કે ગ્રામને જન અને જનને ધન પાછા આપ્યા છે જ્યોતિગ્રામ યોજનાએ. જ્યોતિગ્રામ, સુરક્ષા, પ્રગતિ, સમૃદ્ધિ, ગામે ગામ. ભારત કા અભિમાન બઢા.